આવો મજબૂત છે એટલે આપ બધાને વંદન કરું છું. યુવાનો પણ એટલી સંખ્યામાં, વડીલો તો છે જ પણ યુવાનો પણ એટલી બધી સંખ્યામાં આપ બધા આવ્યા છો. અને કિમામાં મને એમ થાય કે એ વખતે કદાચ ભગવાનને થોડોક નિહાળો નાખ્યો હોય છે કે યાદવો માટે શું કરું, અથવા તો મારા હાથની વાત નથી, આખું અસ્તિત્વ જે કરે છે એ, અથવા તો એની જે લીલા હશે એ, પણ એની લીલા જે હશે તે દ્વારકાધીશની. પણ આજે એને એમ થયું કે વેલા મોડો મારો સમાજ હવે ભેળો થાય છે એનો એનો આનંદ છે, એ વાત પાકી છે. કદાચ મોડું હોય પણ વેલા મોડું થાય, અને જ્યાં ઊઠા જાયગા ન્યાથી હવાર આપણે ભગવાનને કઈ આપણે. અને ખાસ આયર સમાજ તો એને એના હામે પડકારો કરીને હાકલ કરીને કહી શકે, અને પોતાના હોય એને હાકલ કરીને જ કહેવાય, વિનંતી કરવાની હોય જ નહીં. હા, એને હાકલ કરીને કહેવાય કે તે દી તમારે જે હશે, હે બાપ, હે દ્વારકાધીશ, હે કનૈયા. હું આગળ થોડી એ યાદી કરાવી, પણ મને જેમ હોળ 1000 ફૂટ ઉપર જે આયરો કહેતા હતા એક રાત્રિએ, એ આગળ મારે થોડુંક આજે એના ઉપર પ્રકાશ પાડવો છે. કહે જાય કિશન દાદા, હે કિશન દાદા, અમારે સાથ રહેના, એવી એક વાત આપણે આગળ યાદ કરશું. પણ આજ એને હાકલ કરીને કહેજો કે તેદી તમારે જે હશે એ જે થયું, પણ કદાચ તેદી આડાવળું હોય કે જે હોય, પણ આજ અમે તારા વંશજો છીએ અને તારા રસ્તે હાલવાની કોશિશ કરી, અમારી હારે રહેજે એટલી તો તારી ફરજ આવે છે, એવું દ્વારકાધીશને તમે કહી શકો આજે. અને એને હારે રહેવું, અને એને કીધું જ છે કે તમે તમે ખાલી 10 ડગલા હાલો તો હું 50 ડગલા સામો હાલવા માટે તૈયાર છું, પણ તૈયારી હોવી જોઈએ. અને વાત તમને હું એ કરતો હતો શરૂઆતમાં કે ચારણી સાહિત્ય નો એક દોહો છે કે આપ મિલન કો ચાહા હે કરકર બમણા હેત, બેવડો બંધ માર્યો છે મળવા માટે, એકબીજાને હેત છે એટલું નહીં, બેવડો બંધ છે, બમણા હેત, પણ મળી નથી શકાતું. કવિ એમ કે છે શું કામે તો